more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. અમરેલી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી મેઘ સવારી યથાવત જોવા મળી રહી છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી મેઘ સવારી યથાવત જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના રાજુલા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસતા રાજુલાના સાજણવાવ ગામની સ્થાનિક સાંજણી નદીમાં પૂર આવતા ગામમાં જવાનો બંધ થઈ ગયો. તો લીલિયાના આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાવરકુંડલાના પીપરડી ધોબામાં ધોધમાર વરસાદ છે, તો લાઠીના આંબરડીમાં અંધરાધાર વરસાદ પડ્યો છે. 3 કલાકમાં 3 ઇંચ આંબરડીમાં ખાબકતા જૂના પ્લોટ વિસ્તારમાં નદીઓ જેવા પાણી વહેતા થઈ ગયા છે. જૂનો પ્લોટ વિસ્તાર આખો હાલ સંપર્ક વિહોણો બની ગયો છે. તો સાવરકુંડલા શહેર અને અમરેલી, બાબરા, વડિયા, કુકાવાવ અને બગસરામાં હાલ વાદળો છવાયા છે. અમરેલી જિલ્લાના ધારીના ગીર પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદ છે, તો રાજુલાના સાજણવાવમાં છે ત્યાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલ આપને બતાવી શકું છું કે હાલમાં જે રીતે વાદળછાયું વાતાવરણ અમરેલી જિલ્લાના તમામ તાલુકા મથકો પર છવાઈ ગયું છે, ત્યારે હાલમાં જે રીતે વરસાદ છે તે લાઠી તાલુકાના આંબરડી છે. આ આંબરડીમાં ધોધમાર વરસાદ વરસી ગયો છે. 3 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદને કારણે સ્થાનિક જે નહેરાઓ છે તેમાં પાણી ભરાઈ ગયા છે. જૂના પ્લોટ વિસ્તારમાં પાણીઓ ફરી વળ્યા છે, જેના કારણે હાલમાં જે રીતના દ્રશ્યો છે તે બહુ દ્રશ્યમાન થઈ રહ્યા છે. પીપોડી ગામ સાવરકુંડલાનું છે, ત્યાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલમાં લીલિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ હાલમાં જોવા મળી રહ્યો છે. ત્યારે મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લામાં મેઘ સવારી છેલ્લા 5 દિવસથી હોવાને કારણે હાલમાં અમરેલી જિલ્લાના ખેડૂતો તો ભારે ખુશખુશાલ છે, સાથોસાથ હાલમાં લોકોમાં પણ ભારે આ વરસાદને કારણે ખુશીઓ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે છેલ્લા 5 દિવસથી અમરેલી જિલ્લો છે તે મેઘમહેરથી રસતરબોળ થઈ ગયો છે. ફારૂક કાદરી, કનેક્ટ ગુજરાત, અમરેલી. Thank you.